ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે હવે પાના નંબર 148 પરનો મહાવળો કરીશું. 148 નો મહાવળો, એમાં ઘણા બધા દાખલાઓ છે જેમાં ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે. તો પહેલાં જ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનું સૂત્ર યાદ કરી લેવું પડે. એટલે આગળ આપણે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખાવ્યા જ છે, તો તમારે એકવાર જોઈ લેવાનું રહેશે અને મોડે પણ કરી લેવાનું રહેશે. ચાલો મહાવળા નંબર, મહાવળો જે છે તેનો પહેલો જ એનો પ્રશ્ન વાંચીએ. પ્રશ્ન લખ્યો નથી, આપણે વાંચીશું. અડબાસ તેના રસોડાના ભોંયટળીએ લીલા રંગની ચોરસ લાડી બેસાડવા ઈચ્છે છે. એટલે કે અડબાસ એના ભોંયટળીએ લાડી બેસાડવા ઈચ્છે છે. શું? ભોંયટળીએ, ભોંયટળીએ લાડી બેસાડવા ઈચ્છે છે, લાડી બેસાડવા ઈચ્છે છે. હવે વિચારો કે લાડી બેસાડવા ઈચ્છે છે, પણ એને કેવી લાડી બેસાડવી છે? તો લાડીની માપ આપ્યું છે. તો લાડીનું માપ છે કે લાડીની બધી બાજુઓની લંબાઈ 10 સેન્ટીમીટર છે. જો બધી બાજુઓની લંબાઈ, લાડીનું માપ એટલે કે એની લંબાઈ, બધી બાજુઓની લંબાઈ 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર બધી બાજુ હશે તો તે કેવો હશે? ચોરસ કે લંબચોરસ? બધી બાજુનું માપ સરખું હોય, ધારો કે આ બાજુ પણ 10, આ બાજુ પણ 10, આ બાજુ પણ 10 અને આ બાજુ પણ 10, આ બાજુ પણ 10, બધી બાજુ જો 10-10 હોય તો તે કેવો ટુકડો કહેવાશે? લાડીનો ચોરસ ટુકડો કહેવાશે, કારણ કે ચોરસમાં જ બધી બાજુના માપ સરખા હોય, તેથી એ ચોરસ લાડી છે. હવે શું કીધું છે કે રસોડાની લંબાઈ, એટલે કે જે રસોડું છે ભોંયટળિયું, તે રસોડાની લંબાઈ આપી છે. એટલે કે રસોડાની, રસોડાના ભોંયટળિયાની લંબાઈ, ભોંયટળિયાની લંબાઈ એટલે કે કેટલું લાંબુ છે તે, ભોંયટળિયું 220 સેન્ટીમીટર લાંબુ, એટલે એની લંબાઈ કહેવાશે, લાંબુ કીધું એટલે, અને 180 સેન્ટીમીટર પહોળું, પહોળું એટલે કે પહોળાઈ કહેવાશે. આ લંબાઈ ગણાશે ને આ પહોળાઈ ગણાશે, આટલું લાંબુ છે. તો હવે તેમાં કેટલી લાડીઓ બેસાડી શકાય? તો વિચારો કે આવું રસોડું હશે, લંબાઈ અને પહોળાઈ એટલે કેવું, બંને અલગ અલગ આપેલા છે. હવે લંબાઈ અને પહોળાઈ બંને અલગ હોય એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કેવી હશે, લંબચોરસ હશે. તો લંબચોરસ રસોડું હશે આ રીતનું. તો વિચારો કે એની લંબાઈ આ રીતે હશે, 220 અને 180, બરાબર. તો હવે આપણે આ ભોંયટળિયામાં કેટલી લાડી બેસાડી શકીએ એ જાણવું હોય તો આપણે શું કરવું પડે? તો આ ભોંયટળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. અને ભોંયટળિયું જો લંબચોરસ છે તો લંબચોરસ ભોંયટળિયાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકવું પડે. તો લંબચોરસ ભોંયટળિયાનું ક્ષેત્રફળ બરાબર, ભોંયટળિયાનું ક્ષેત્રફળ બરાબર, હવે આપણે લખ્યું ભોંયટળિયું છે પણ લંબચોરસનું સૂત્ર મૂકવાનું, લંબચોરસના ક્ષેત્રફળનું, તો શું સૂત્ર આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તમે તેને પહોળાઈ આ રીતે લખી શકો. ચલો લંબાઈ કેટલી છે? 220 અને પહોળાઈ 180, તો 220 ગુણ્યા 180. ચલો બંનેનો ગુણાકાર કરીશું, બાજુમાં કરીએ, 180 શું થશે? 3 રકમ હોવાથી 1 અને 2 શૂન્ય લાગશે, બરાબર. ચાલો 1 શૂન્ય નહીં ગુણાશે, 0 શૂન્ય, 1 2 2 1 2 2. ચાલો હવે 8 ને 0 સાથે 2 રકમ છે એટલે પહેલાં તો 1 શૂન્ય મૂકવું પડશે, આની પાસે એક સંખ્યા છે ને. 8 ને 0 સાથે ગુણતા 0, 8 2 16 6 વડી પડીએ, 8 2 16 1 17. ચાલો હવે આ શૂન્યને આની સાથે ગુણતા 0 જ મળશે, એટલે 0નો ગુણાકાર કરવા જવાનું નહીં. ચાલો 0 0 0 0 0 0 6 7 8 9 અને 2 ને 1 3, એટલે કે પછાડીથી આપણે એકમ દશક 100 પછી અલ્પવિરામ મૂકીએ એટલે 39, 39,600, એટલે કે આટલું આપણું ક્ષેત્રફળ મળ્યું. 3 9 6 00 એટલે કે 39,600 ચોરસ સેન્ટીમીટર ભોંયટળિયાની લંબા, એટલું એની ક્ષેત્રફળ ધરાવે છે, આટલું ક્ષેત્રફળ ધરાવે. હવે આપણે ઓરડાનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું, એટલે કે જે આપણો આ ઓરડામાં લાડી બેસાડવાની છે, તો આ ઓરડાનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું, એટલે આ જગ્યા કેટલી છે તેનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું. તો તેનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું? 39,600 ચોરસ સેન્ટીમીટર. હવે શું કરવાનું છે કે હવે જે લાડી બેસાડવાની છે તે લાડીનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો લાડી કેવી છે? તો ચોરસ લાડી છે,
કેવી લાડી છે ચોરસ કેમ કારણ કે એનું એટલી લંબાઈ જ આવી છે એટલે બધી બાજુનું માપ એનું સરખું હશે તો ચાલો હવે લાડીનું ક્ષેત્રફળ શોધીએ તો લાડીનું ક્ષેત્રફળ બરાબર તો લાડીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકવાનું અને લાડી કેવી છે ચોરસ તો ચોરસ લાડીનું તેથી ચોરસનું શું હોય સૂત્ર તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બે વખત લંબાઈનો ગુણાકાર થશે ચાલો લંબાઈ કેટલી છે લાડીની 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10 દસે દાન 100 એટલે કે 100 ચોરસ સેન્ટીમીટર જેટલી એક લાડી જગ્યા રોકશે કેટલી જ્યાં તમે એક લાડી અહીંયા બેસાડો છો આ ઓરડો છે તો આ ઓરડાની અંદર જ્યારે તમે એક લાડી બેસાડશો આવી ચોરસ તો તે કેટલી જગ્યા રોકશે તો તે 100 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકશે તો વિચારો કે આવી બધી જગ્યા લાડી બેસાડી છે તો એનું આટલું ક્ષેત્રફળ છે એટલે કે આટલી જગ્યા છે કેટલી જગ્યા આટલી જગ્યા છે આ જગ્યામાં આવા ટુકડા 100 સેન્ટીમીટર 100 ચોરસ સેન્ટીમીટર 100 ચોરસ સેન્ટીમીટરના ટુકડા પાડીને લાડી બેસાડવાની છે તો કેટલી લાડી જશે તો એ કરવા માટે શું કરવું પડે આ જેટલું ક્ષેત્રફળ છે તેને 100 વડે ભાગવા પડે એટલે કે હવે લખવાનું કે લાડીની સંખ્યા બરાબર લાડીઓની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ ભોંયતળિયાનું તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ એટલે કે આવી રહ્યું આ ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં ભાગ્યા છેદમાં એટલે કે ભાગ્યા લાડીનું ક્ષેત્રફળ આમાંથી આના ભાગ ભાગીશું આ ક્ષેત્રફળમાંથી આ ક્ષેત્રફળને ભાગીશું લાડીનું ક્ષેત્રફળ એટલે આનો શું થશે ભાગાકાર થશે એટલે 100-100ના ભાગ પડશે આ ચોરસ સેન્ટીમીટરમાંથી એટલે કેટલી લાડી જોઈશે એટલે ખબર પડી જશે એટલે કે આટલે બાજુમાં લખું છું 39,600 ભાગ્યા 100 જો અહીંયા જ ભાગાકાર થશે અહીં એક શૂન્ય છે એ ગયું ઉપરનું એક શૂન્ય નીચેનું એક શૂન્ય ગયું એટલે હવે નીચે કશું જ નહીં રહ્યું ઉપર ખાલી આટલું રહ્યું 396 કેટલું રહ્યું 396 એટલે 396 લાડી જોઈશે કેટલી લાડી જોઈશે 396 લાડી જોઈશે એટલે કે 396 લાડી જોઈશે અહીંયા લખી દેવાનું 396 લાડીની જરૂર પડશે આ ભોંયતળિયામાં લગાવવા માટે 396 લાડીની જરૂર પડશે ઓકે હવે બી નંબરનો પ્રશ્ન એટલે કે એમ કહેવામાં આવ્યું છે કે ચોરસ બગીચાની ફરતે કડેલી વાડની લંબાઈ 20 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હશે એટલે કે આવો ચોરસ બગીચો છે ચોરસ કીધો છે ને ચોરસ બગીચો છે તો તેની બધી બાજુએ ફરતે એટલે કે એની ધાર ઉપર વાડ કરી છે શું કર્યું છે વાડ કરી છે તે વાડની લંબાઈ બધી આખી પૂરેપૂરી વાડની લંબાઈ એટલે આટલેથી લઈને આ બધી વાડની લંબાઈ 20 મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હશે તો વિચારો કે જ્યારે આ આખી ચારે ચાર બાજુ ભેગી થઈને 20 મીટર થયેલી છે તો એક બાજુની લંબાઈ કેટલી હશે એ જાણવું હોય તો શું કરવું પડે હવે ચોરસ છે એટલે કે બધી બાજુઓનું માપ સરખું જ હશે એટલે કે ચાર વખત આ બધું માપ ભેગું થયું હશે 1, 2, 3 ને 4 ચાર બાજુ હોય ચોરસની અને ચોરસ એટલે બધી બાજુઓનું માપ સરખું તો વિચારો કે ચાર વખત આ બધી બાજુઓનું માપ ભેગું થયું હશે ત્યારે 20 બની હશે હવે એક બાજુનું માપ જાણવું હોય તો આપણે શું કરવું પડે તો આ જે ચોરસની પરિમિતિ આપેલી છે એટલે કે 20 મીટર તેને 4 વડે ભાગવા પડે તો આપણે ભાગી કાઢીએ એટલે આપણે એની લંબાઈ મળી જશે ચોરસની એક બાજુની લંબાઈ જાણવી હોય તો એક બાજુની લંબાઈ બરાબર ચોરસની એક બાજુની લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ જે આપેલી છે ચોરસની પરિમિતિને કેટલી વડે ભાગી કાઢવાનું 4 વડે કેમ કારણ કે આમાં 4 બાજુ ઉમેરાયેલી છે એટલે 4 વડે ભાગી કાઢીએ તો એક બાજુની લંબાઈ મળી જશે તો 20ને 4 વડે ભાગવાનું ચલો 4નો ઘડિયો બોલો 20 આવે ત્યાં સુધી 4 × 4 = 8 + 2 = 8 + 4 = 12 + 4 = 4 + 5 = 20 એટલે કે 5 જવાબ આવ્યો એટલે કે 5 મીટર એક બાજુની લંબાઈ હશે કેટલી લંબાઈ હશે 5 મીટર એક બાજુની લંબાઈ હશે એટલે કે ચોરસની એક બાજુની લંબાઈ 5 મીટર જેટલી હશે